નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગ અને ઓફલાઈન ટિકિટના ઉઘરાવેલા રૂપિયા લેવા માટે એચડીએફસી બેંક દ્વારા નિમવામાં આવેલા રાઇટર બિઝનેસ સર્વિસ કંપનીના કર્મચારીઓએ રૂપિયા 5.24 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ કેવડિયા પોલીસ મથકે નોંધાઈ છે. વડોદરાની એચડીએફસી બેંક દ્વારા કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગ અને ઓફલાઈન ટિકિટ માટેના ઉઘરાવેલા રૂપિયા જમા માટે રાઇટર બિઝનેસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે આ કંપનીના કર્મચારીઓ યુનિટીના રૂપિયા 5.24 કરોડ ચાવ કરી બેંક સાથે ઠગાયા ચડી હતી. આ અંગે એચડીએફસી બેંકના મેનેજર કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે એચડીએફસી બેંકના એક અધિકૃત અધિકારી દ્વારા કેવડિયા કોલોની ખાતે તેમના ગ્રાહકના એકાઉન્ટમાંથી અમુક રૂપિયાની ડિપોઝિટ જે આવક પ્રમાણે થવી જોઈતી હતી તેટલી થઈ નથી તે બાબતેની કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં એમણે જે રકમ જણાવી છે તે કુલ 5,24,77,375 જેટલી થાય છે. એટલે ગ્રાહકની એમણે ડોર સ્ટેપ કસ્ટમર સર્વિસ આપવાની હોય છે, ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ, જેમાં ગ્રાહક એચડીએફસી બેંક દ્વારા અધિકૃત કલેક્શન એજન્સીના એજન્ટને દિવસભરનું આખું કેશ કલેક્શન હેન્ડઓવર કરતા હોય છે અને પછી એ એજન્ટે યોગ્ય સિક્યોરિટી સાથે એ કેશ પોતાની કેશ કલેક્શન એજન્સી મારફતે એચડીએફસી બેંકમાં જમા કરાવવાનો હોય છે. પરંતુ એમાંથી જે ગ્રાહકે અમુક પૈસા કેશ કલેક્શન એજન્ટને જમા કરાવ્યા છે તે પૈસા ખરેખર એજન્સી દ્વારા એચડીએફસી બેંકના ગ્રાહકના ખાતામાં જમા નથી કરવામાં આવ્યા એવો મામલો સામે આવ્યો છે, જેની હાલ તપાસ ચાલુ છે. આમાં જે કલેક્શન છે ક્યાંનું હતું ને એ કયું કયું કલેક્શન હતું એ લોકો જમા કરાવતા હતા ને ક્યાં જમા કરાવતા ને કઈ એજન્સી આ કામ કરતી હતી? આમાં ગ્રાહક દ્વારા નિયુક્ત ટિકિટિંગ એજન્સી એના માણસો તમામ જગ્યાએથી કેશ કલેક્ટ કરતા હતા અને એ કેશ કલેક્ટ કરીને કેવડિયા કોલોની ખાતેથી જ કેશ કલેક્શન એજન્સીના એક માણસને યોગ્ય પેપરવર્ક સાથે એ કેશ સુપરત કરતા હતા.